ગુજરાત ભરની 162 નગરપાલિકાઓના સફાઈ કામદારોની વિવિધ માંગોને લઈને ગુજરાત રાજ્ય સફાઈ કામદાર મહામંડળ દ્વારા હડતાલ પર ઉતર્યા છે, ત્યારે ધોરાજી નગરપાલિકા સફાઈ કર્મીઓ પણ જોડાયા છે. સફાઈ કામદાર મહામંડળના નેજા હેઠળ વિવિધ માંગણીઓને લઈને, જેવી કે રોજમદારમાંથી કાયમી કરવા તેમજ પેન્શન પ્રથા લાગુ કરવી તથા કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવ્યા હતા અને માંગણી પૂરી કરવા માંગ કરી હતી. હડતાલને લીધે ધોરાજી શહેરના વિસ્તારમાં કચરા ઢગલાઓ જોવા મળ્યા હતા. ધોરાજીની જવાબદારી મને મળેલ ત્યારે ધોરાજીમાં સફાઈ કર્મચારીઓ તથા ખાતર ડોર ટુ ડોરના તમામ કર્મચારીઓ બંધ રાખી અને હડતાલમાં સાથ આપેલો છે. હડતાલમાં મુખ્ય માંગો અમારી એ છે, સફાઈ કામદાર કાયમી કર્મચારીઓનું પેન્શન લાગુ કરાવવું, સફાઈ કામના કોન્ટ્રાક્ટ નાબૂદ કરાવવું, તેમજ મહેકમ ખર્ચ ઘટાડી અને ડાયરેક્ટ સફાઈ કામદારોની ભરતી કરવા માટેનું અમારું જે હડતાલ છે તેમાં તમામ કર્મચારીઓ, ખાતરના કર્મચારીઓ, ડોર ટુ ડોરના તમામ રોજમદારોએ સાથ આપી અને હડતાલને સક્સેસ કરી છે તે બદલ તમામ કર્મચારીનો આભાર માનું છું. મહીસાગર જિલ્લાના સંતરામપુર નગર સેવા સદનના સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતા નગરપાલિકાની કચેરી સામે ધરણા પર બેસી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સફાઈ કામદારોની હડતાળને પગલે સફાઈ કામગીરી ઠપ્પ થઈ જતા પ્રથમ દિવસે જ નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. રાજુભાઈજી સોલંકી, ગુજરાત સફાઈ કામદાર મહામંડળ, મહીસાગર જિલ્લાના મહામંડળ. અમારા સંતરામપુર નગરપાલિકાના સફાઈ કામદાર સંતરામપુર નગરપાલિકાના અંદર વર્ષોથી કામગીરી કરે, એમને અન્યાય છે. તમે ચોક્કસ મુદતની હડતાલ પર જઈએ છે. અમારા સફાઈની આજથી તમામ કામગીરી બંધ કરી આ ચોક્કસ મુદતની હડતાલ પર જઈએ છીએ. શું માંગણીઓ છે તમારી? અમારી માંગણીઓ છે, આજે છેલ્લા વર્ષોથી નગરપાલિકામાં મંજૂર થયેલ સફાઈ કામદાર જગ્યા પર ખાલી જગ્યાઓ સામે સફાઈ કામદાર મહેકમ ખર્ચની મર્યાદા, વયમર્યાદા, ભરતી પ્રક્રિયા સિવાયની સીધો સમાવેશ કરવાની માંગણી છે. સફાઈ કામદારની ખાલી જગ્યાઓ રોજમદારમાંથી નિમણૂક રદ કરીને કાયમી મંજૂર કરવા બાબત મહેકમ માળખું 2018ની વસ્તી અને વિસ્તાર મુજબની નવેસરથી મંજૂર કરવા. સફાઈ કામદારો અને રાજ્ય સરકારશ્રીના કર્મચારીઓની જેમ સાતમું પગાર ધોરણ મંજૂર કરવામાં આવે એ મહેકમ ખર્ચનો રોજમદાર વિશ્લેષણ અને કરાર આધારિતનો ખર્ચ ગણવામાં ન આવે. સમાન કામ સમાન વેતનનો સમાજવાદી જે પૂરો પાડવામાં આવે. નગરપાલિકા સફાઈ કામે કાયમી પ્રકારનું કામ હોય તેમાં કોન્ટ્રાક્ટ પ્રથા બિલકુલ બંધ કરવા બાબત, નગરપાલિકાના સફાઈ કામદાર પેન્શન યોજનાનો લાભ લાગુ કરવા બાબત ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 1971 અને કલમ 50 હેઠળ નિયમો મુજબ કરવામાં આવે. નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારના અવસાન થયા બાદ તેના વારસદારોને રેમ રાહે નોકરી આપવામાં આવે. નગરપાલિકામાં સફાઈ કામદારની ખાલી જગ્યાએ નિમણૂક આપતા કામદારોને ફિક્સ વેતનના બદલે કાયમી ધોરણના પગાર સાથે નિમણૂક આપવાની આવે. નગરપાલિકા કામે રાખેલા રોજમદારની ખાલી જગ્યા સામે નિમણૂક આપવા ઔદ્યોગિક ન્યાય અને પંચસમજ કેસની દાદ માંગેલી છે. તેવા તમામ કેસોમાં ખાલી જગ્યાની સમીક્ષા કેશોદ નગરપાલિકાના 150થી વધુ સફાઈ કામદારોએ પોતાની પડતર માંગણીઓને લઈ હડતાલ પર ઉતર્યા હતા. સફાઈનું કામ સંપૂર્ણ બંધ રાખી બેનરો લઈ સૂત્રોચ્ચાર કરી જાહેર માર્ગો પરથી પાલિકા ખાતે પહોંચ્યા હતા. સફાઈ કામદારોના આંદોલનના પગલે શહેરના રોડ રસ્તા ઉપર કચરાના ઢગલાઓ અને ગંદકીઓ જોવા મળી હતી. જય ભીમ, જય વાલ્મીકી. હું જયંતિભાઈ અમરાભાઈ બોરેચા, સફાઈ કામદાર મહામંડળના કન્વીનર છું. ગુજરાત રાજ્યમાં 162 નગરપાલિકામાં અમારી હડતાળ ચાલુ છે. કેશોદ નગરપાલિકામાં અમે હડતાળ ઉપર ઉતરેલા છીએ. અમારી 1-4 તારીખની અંદર અમે કાળી પટ્ટી ધારણ કરી અને સૂત્રોચ્ચાર કરી અને નગરપાલિકાનું કામકાજ કરી અને સફાઈ સારી રીતે વ્યવસ્થા કરેલ છે. કેશોદ નગરપાલિકાની જનતાઓને જાણ કરવામાં આવે છે કે આજે અમે અમારા ન છૂટકે અમારા માંગણીઓ મંજૂર નહીં થવાને કારણે અમારે આંદોલન કરવું પડ્યું છે. માટે કેશોદની જનતાને અમારે ખૂબ નમ્ર વિનંતી કે અમારે ન છૂટકે સફાઈ કામ બંધ કરવી પડી છે. આજે અમારા મુદ્દા જેવા કે પેન્શન યોજના અમારા સફાઈ કામદારોને મળતી નથી, રોજમદાર સફાઈ કામદારોને કાયમી કરતા નથી, કોન્ટ્રાક્ટ પત્તા બંધ કરવી જોઈએ, અમારા આ જીવનની અંદર અમારા બાળકોનું જીવન પોષણ થતું નથી. તમે બધા જાણો છો કે અમારી શું દશા છે. આજે કેશોદ નગરપાલિકાના અમારા 162 નગરપાલિકાની અંદર જે અમારા નિયમ મુજબ ભરતી કરતા નથી તો અમને આ ખરેખર અમે સફાઈ કરીએ કેશોદની અંદર. અને તમે પબ્લિક તો બધા જાણો છો કે અમારી સફાઈ કેશોદમાં કેવી સ્વચ્છતા અભિયાનનું નામ દે છે. આજે મોદીજી અમારા
અમારા પગ ધોવે છે, છતાં પણ એને અમારા વિશે કંઈ ભાઈ ખબર પડતી નથી કે ભાઈ વાલ્મીકી સમાજનું શું કરવું જોઈએ, આજે અમારી ભરતી કેટલી બધી કરવી જોઈએ. કેશોરનો વિસ્તાર કેવડો મોટો છે, પહેલાંની વિસ્તાર હતો એના કરતાં આજે વિસ્તાર ઘણો મોટો થઈ ગયો છે. તો કયા કારણો અમારો સફાઈ કામદારનો વિસ્તારની અંદર નોકરીની અંદર ભરતી નથી કરતા, દેશની અંદર એટલા બધા આગામી કાર્યક્રમ અમારો હજી દિવસે ને દિવસે 162 નગરપાલિકામાં હડતાલનો કાર્યક્રમ રહેશે. ન છૂટકે અમારે નગરપાલિકા સામે અચોક્કસ મુદતની હડતાલ કરવી પડે, જ્યાં સુધી અમારો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારે આ હડતાલ કરવી જ પડશે. જય હિન્દ, જય ભારત.